નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 18 સપ્ટેમ્બર 2024. જોઈએ આજના સમાચાર. સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 તથા બપોરે 1:30 પ્રસાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દીઓને પાવર વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી. ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ગંભીર બીમારી, જેની દવા હજુ સુધી કોઈ પણ મેડિકલ સાયન્સ ગોતી શકી નથી. આ ગંભીર બીમારીથી પીડાતા લોકો માત્ર બોલી શકે છે, ચાલી નથી શકતા, પોતાના હાથેથી જમી પણ નથી શકતા. આ બીમારીના લોકોની સેવા માટે એક વ્યક્તિ સાથે હોવું જરૂરી છે. આ ગંભીર બીમારીની રાજ્ય સરકારે પણ હવે નોંધ લીધી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દીઓને પાવર વ્હીલચેર અર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કચ્છ જિલ્લામાંથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામના દર્દીઓ ભુજમાં વિરામ ખાતે બોલાવવામાં આવ્યા હતા. અંગદાન મહાદાનના પ્રણેતા દિલીપ દાદા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી દર્દીઓને 25 વ્હીલચેર અર્પણ કરવામાં આવી. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામના જે દર્દીઓ કચ્છની અંદર છે, એનું થોડાક દિવસો પહેલા એક રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને 25 જેટલા જે આવા દર્દીઓ છે તેમને ઇલેક્ટ્રિક વ્હીલચેરની જરૂર હતી. આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ છે અને આવા દર્દીઓની વાત આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે મન કી બાતની અંદર કરી હતી અને ત્યારે એ સુરેશભાઈ જે આ સંસ્થાના પ્રમુખ છે, એમણે મારો અને દિલીપભાઈ દેશમુખનો સંપર્ક કર્યો. અમે જે સ્થાનિક આપણી કંપનીઓ છે એમને વાત કરી અને સીએસઆર ફંડમાંથી આજે જે છે કે 25 જેટલા બાળકોનું આજે રજીસ્ટ્રેશન થયું છે અને એમને આજે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવી છે અને પોતે હલનચલન કરી શકે, કારણ કે એમની શારીરિક ક્ષમતા એવી છે કે પોતે જાતે પોતાનો હાથ પણ ઊંચો નથી કરી શકતા, જાતે કોઈ પણ એ કામ પણ નથી કરી શકતા અને એ સમય જે છે કે એમને ઇલેક્ટ્રિક વ્હીલચેર ખૂબ ઉપયોગી થવાની છે અને આજે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે આજે એમને બધાને આજે છે કે ઇલેક્ટ્રિક વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે કચ્છની અંદર વેદ ગોસ્વામી આપણો ઓલિમ્પિક્સનો પ્લેયર છે, જેને પણ આજે એક જર્મની ટેકનોલોજીનો આજે એક એને લેગ અર્પણ કરવામાં આવ્યો હતો અને પોતે નેશનલ રમવા જઈ રહ્યો છે. ગુજરાતની અંદર એમણે ઓલિમ્પિક્સ એમણે ક્લિયર કર્યું છે અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ રમી શકે એવો પ્લેયર છે અને વારંવાર એ મારો સંપર્ક કરતા, મારી ઓફિસે આવતા ત્યારે એમના માટે પણ આપણે કંપનીને સીએસઆર ફંડમાંથી વાત કરી અને 5 લાખ રૂપિયા જેટલો આજે એમને આજે છે કે આર્ટિફિશિયલ લેગ આજે આપણે એમને એને પણ આજે અર્પણ કર્યો છે અને આવનાર સમયમાં એ પણ કચ્છ, ગુજરાત અને દેશનું નામ ઓલિમ્પિક્સમાં એ આગળ લાવે એવી આપણે એમને શુભકામના. તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે, તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે, તે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે, જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ. આપણે તરત સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.